ગુડ મોર્નિંગ બેનો, ગયા પીરિયડની અંદર તમે બંગભંગનો આંદોલન અને સ્વદેશી ચળવળ ભણ્યા. આજનો આ મુદ્દો છે મુસ્લિમ લીગ. અંગ્રેજો આખરે એમના મનસૂબાઓની અંદર કામ કરતા હતા, એ મનસૂબાઓ પાર પાડી દીધા. અંગ્રેજોની ભાગલા પાડોની અને રાજકારોની નીતિમાં એ સફળ રહ્યા. એમને જે નીતિ અપનાવી હતી એ નીતિમાં એ કામયાબ રહ્યા. અંગ્રેજો ભાગલા પાડો અને રાજકારોની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. તે સમયના વાઇસરોય લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોરલેએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને, એટલે કે રાષ્ટ્રીય ઉત્તેજનાને કચડી નાખવાની યોજના કરી હતી. આ યોજનામાં તે સફળ રહ્યા. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમ લોકોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકારની માગણી, અલગ જૂથની માગણી, અલગ મતદાર મંડળની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરી. આ મુસ્લિમ સંગઠન એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906ની અંદર. આ સંસ્થાની સ્થાપનામાં ધાર્મિક વડા, મુસ્લિમોનો ધાર્મિક વડો આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી. અને આ ભૂમિકાની અંદર ખાસ મુસ્લિમ લોકોના જે પ્રતિનિધિઓ હતા એમને પોતાની જીદ ઉપર અડગ રહી અને પોતાની જ્ઞાતિનો સ્વાર્થ સાધવામાં કશી કમર છોડી નહીં. કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં મુસ્લિમોએ હાજર ન રહે અને તે માટે તે જ દિવસે મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની જે ખાઈ છે એમાં વધારે ઊંડાણ પૂર્યું, એટલે કે અલગ પ્રતિનિધિત્વની માગણી સાથે મુસ્લિમો ઊભા રહ્યા. પરંતુ આ અંગ્રેજોની જ એક નિપદ્ધતિ, મિન્ટોએ જ મુસ્લિમોને સહભાગી બનવાની નીતિની શરૂઆત કરી. તેથી કેટલાક ઇતિહાસકારો, કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા તરીકે મિસ્ટર મિન્ટોને ઓળખે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક છે એ મોહમ્મદ અલી ઝીણા નથી કે રહેમતુલ્લા નથી, પરંતુ લોર્ડ મિન્ટો અને એમાં એક ફૂટલાય ભરેલું વ્યક્તિત્વ ધરાવતું આપણું હિન્દુસ્તાનનું એક વ્યક્તિ એ છે મોરલે. એટલે ત્યારથી જ હિન્દુ મુસ્લિમની સંઘર્ષની શરૂઆત થઈ અને છેવટે આઝાદી પછી જે હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યાં સુધી આ ખાઈ કોઈ પણ ભોગે બોલી શકાય નથી. અને આજે પણ ક્યાંક કોમી રમખાણો જોતા એવું લાગે છે કે આજે પણ એ બીજ ક્યાંક એના અંકુર ફોડી રહ્યું હોય એવું દેખાઈ આવે છે. અને એ બીજ વટવૃક્ષ બને એ પહેલાં જો ભારતના લોકો માનવતાનો ધર્મ સમજી અને જો આ બીજને મોટો નહીં થવા દે તો ભારતમાં અમન અને શાંતિનો ખ્યાલ ચોક્કસ રહેશે એવી આપણે આશા રાખીએ. ક્યાંક કોમી એકલાસનું વાતાવરણ જોવા મળે છે ને ત્યારે જ્યારે જ્યારે ભારત ઉપર સંકટ આવી પડે ત્યારે ક્યાંક ધાર્મિક રીતે, સામાજિક રીતે કોમી એકલાસનું વાતાવરણ જોવા મળે છે. નથી મળતું એવું પણ નથી કહેતો, પણ જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની વાત આવે ત્યારે આ બીજ પાછું સળવળાટ કરીને ઊભું થતું હોય એવું લાગે છે. ત્યાર પછીનો મુદ્દો છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, ઉદ્ભવ અને વિકાસ. એ સમયે કોંગ્રેસની અંદર બે પક્ષો હતા. કયા કયા બે પક્ષો?
એક મવાળ જૂથ અને એક જહાલ જૂથ. જે મવાળ જૂથ હતું એની કાયમી પદ્ધતિ અરજીઓ આપવાની, વિનંતીઓ કરવાની, આજીજીઓ કરવાની. પણ એનાથી આ ડઠ્ઠર ગોરી સરકાર છે એ કોઈ પ્રત્યાઘાત સ્વરૂપે સમજવા તૈયાર નહોતી. એટલે કેટલાક હિન્દુસ્તાનના નવલોયા યુવાનો છે માં ભમકરની રક્ષા કરવા માટે કંટાળી ચૂક્યા. એમનું ઉગ્ર લોહી છે એ ઉકળવા માંડ્યું કે ક્યાં સુધી હિન્દુસ્તાન અને એની આઝાદી માટે ભીખ માગવાની, આપણું છે અને આપણે મેળવવા માટે અરજીઓ કરવાની, વિનંતીઓ કરવાની, આજીજી કરવાની. એટલે આવા નવલોયા યુવાને કારણે ભારતમાં એક ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિનો દોર શરૂ થયો. ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે કેટલાક યુવાનો તરવરી રહ્યા અને આ યુવાનો ખૂન કા બદલા ખૂન, ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તત્પર થયા કે હવે સહનશક્તિ અને ધીરજની પરીક્ષા અથવા કસોટી થઈ હોય એવું લાગ્યું. અને આ ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં કેટલાક નવલોયા યુવાને પોતાની જાનની પરવા કર્યા વિના યાહોમ કરી અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કૂદી પડે છે. જીવશું તો આઝાદી મેળવીને, નહીતર મા ભૂમિકા માટે મરી પરવારશું, એવી પ્રતિજ્ઞાઓ સાથે એમને દ્રઢ નિર્ધાર કરી લીધો કે હવે જીવને પણ જોખમમાં મૂકી અને આ પ્રવૃત્તિમાં જોડાવવું છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર વસુદેવ બળવંત ફળગીએ કરી, ચાપેકર બંધુ તથા બાળકૃષ્ણ ચાપેકર બંધુ, વીર સાવરકર, બરેન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ્લા, અશફાઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિ ધરાવનાર વીરો એ આ રાષ્ટ્રવાદની જ્યોતને સળગતી રાખવાનો પ્રયત્ન કર્યો. શસ્ત્રોની બનાવટથી માંડી અને તેના ઉપયોગ સુધી આ યુવાનોએ અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી. જ્યાં જોવો ત્યાં ધરપોડ ચોર કરી અને આ અંગ્રેજોને શાંતિથી ઝેપ્યા નહીં અને ઝપવા દીધા નહીં. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને સમય જતાં દેશ વિદેશમાં પણ પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા પડેલા અને એ આપણી પ્રથમ જીત હતી. સુરત અધિવેશનમાં પડેલા જહાલ અને મહાલ જૂથના બે ભાગલા કોંગ્રેસને માત્ર ઠરાવો કરવાની, આજીજી કરવાની વિનંતીનો પ્રબળ વિરોધ થયો અને લાલબાલની પ્રભુટીએ જહાલની જ્યોત જલાવી અને હિન્દુસ્તાનને આઝાદ કરવાની એક નેમની શરૂઆત કરી. અને આવા હિન્દના કરોડો જે વીરો હતા, નવલોયા યુવાનો હતા, એમાં નવું ચૈતન્ય રેડવાના પ્રયત્ન કર્યા. હિન્દની રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરજસ્ત નવો વળાંક મળ્યો. લોકમાન્ય તિલક, બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો ગુરુમંત્ર બની ગયો. ત્યારે ભારતના નવ યુવાનોનો એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી ભારતને આઝાદ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તેમુખે પોતાનો જીવ આપવા માટે તત્પર થયા. પ્રાણ આપી શકતા દેશ માટે અને દેશ માટે પ્રાણ લઈ પણ શકતા, આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લેતા પણ ખચકાતા નહીં, આવી એ આ હસ્તીઓ દુનિયાના દેશોને તેમજ ભારતના લોકોને ક્યાંય જોવા નહીં મળે. ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશોમાં
આક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રસરી. આ પ્રવૃત્તિમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મહિલા ને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન પાસેથી એનું નામ છે સુધારવામાં આવ્યું, ભારત માતા તરીકે ઓળખવામાં આવેલું. આ સંસ્થાઓ સ્થાપી અને ક્રાંતિકારી પ્રવૃત્તિને ભારે વેગ આપ્યો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાન પત્રો એટલે કે સાપાઓ દ્વારા અને સામાયિકો દ્વારા સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડ, 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવ્યો. આવડા ક્રાંતિકારી પ્રવૃત્તિ, ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની કરાયેલી ધરપકડ. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિસ પર બોમ્બ ફેંકીને હત્યા કરવાનો પ્રયાસ થયો. 13 નવેમ્બર 1919 રોજ અમદાવાદ રાયપુર ચકલા પાટ પાસે વાઇસરોય મિન્ટી અને મિન્ટોની બગી ઉપર નખાયેલો બોમ્બ વગેરે ઘણા દ્રષ્ટાંતો અને બનાવોના ઉદાહરણ આપી શકાય છે. બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ, હત્યાકાંડ, કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના કેટલાક બનાવો. આ સઘળી પ્રવૃત્તિમાં સહભાગી બનનાર ક્રાંતિકારીઓ વિશે આગળના પ્રકરણની અંદર ધોરણમાં પણ તમે વધતા ઓછા પ્રમાણમાં શીખ્યા હશો. હવે ખાસ તો આ ભારત દેશ અને ભારત દેશના ક્રાંતિકારીઓની વાત હતી. ભારત દેશમાં તો આવા શૂરવીરોના આંકડાઓ તમે જોશો તો આંગળીના ટેરવે નહીં, પરંતુ પુસ્તકોના પાના ભરાય એટલા જ. પણ આ તો મુખ્ય વ્યક્તિઓ જે છે કે જેને ભારત માટે ઘણું બધું કર્યું છે, પોતાનો જીવ આપ્યા છે, લોહી રેડ્યું છે, એવા વિરલ વ્યક્તિઓના જ નામ અહીંયા આપણે લઈશું. બાકી તો નામી અનામી કેટલા વ્યક્તિઓ છે કે જે આંગળીના ટેરવે ગણી શકાય એવા નથી. તો આ મિત્રોને આપણે માત્ર યાદ કરીએ તો પણ એને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું કહી શકાય. હવે આખા દેશની અંદર જ્યારે આવી લડતનો એક પ્રસાર થઈ રહ્યો હોય એમાં ગુજરાત કેમ બાકી રહે? તો બીજા તબક્કાની અંદર અથવા બીજા વિડીયોની અંદર ગુજરાતમાં ચાલેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે તમે જોશો.